नमस्ते विद्यार्थी मित्रों, केम छो सौ। आजे आपणे धोरण 11 फिजिक्स प्रकरण नंबर 8 गुरुत्वाकर्षणना लेक्चर नंबर 3 में एक नवा टॉपिकनी चर्चा करवा माटे आपणे सौ भेगा मळ्या छीए। विद्यार्थी मित्रों, आनी पहेलाना बन्ने लेक्चरनी अंदर गुरुत्वाकर्षणनी बेजिक थियरी जे छे एने विषेनी आपणे विस्तृत चर्चाओ करी। गुरुत्वाकर्षण विषेनी ऐतिहासिक वातो पण आपणे खूब ज रसप्रद रीते समझ्या। हवे गुरुत्वाकर्षणना नियम माटेनो जे सदिश स्वरूप हतुं ए सदिश स्वरूप पर आधारित एक खूब ज अगत्यनो सिद्धांत आपणे समझवा तरफ जई रह्या छीए। आजे आपणे जे समझवानुं छे ए शुं छे, गुरुत्वाकर्षण बळ माटे संपातपणानो सिद्धांत। विद्यार्थी मित्रों, आ संपातपणानो सिद्धांत जे छे ए अत्यारना आपणे दळना संदर्भमां गुरुत्वाकर्षणना संदर्भमां समझीए छीए, ए ज रीते बारमा धोरणनी अंदर विद्युत भारना संदर्भमां कुलंबना नियम माटे आवी ज रीते संपातपणाना सिद्धांतनी समझूती विस्तृत रीते आववानी छे। एटले ज आ चेप्टरना जेटला जेटला टॉपिक छे એ બારમા ધોરણની સમજૂતી માટે, બારમા ધોરણના પાઠ માટે ખૂબ જ અગત્યના છે, અને એટલે જ આપણે એક પણ ટોપિકની અંદર વિસ્તૃત ચર્ચા કર્યા સિવાય ટોપિકને આપણે છોડવા માગતા નથી। એટલે જ કેપ્લરના નિયમો જે હાલ પૂરતા તમારા અભ્યાસક્રમમાં નથી, છતાં પણ આપણે સમજ્યા। શા માટે? કારણ કે આપણા મગજની અંદર બરાબર 12મું ધોરણ અને 11th 12th ધ્યાનમાં રાખીને આવતી કોમ્પિટિટિવ એક્ઝામ છે, JEE છે, નીટ છે, એટલે 11મા ધોરણનું પાયાનું એવી રીતના સમજવાનું છે કે એક વર્ષ પછી, 1.5 વર્ષ પછી તમે જે પરીક્ષા આપવાના છો ત્યાં તમારે કોઈ જ મુશ્કેલી પડે નહીં। બરાબર ને મિત્રો? સરસ સરસ। અને તમે પણ ખૂબ જ ખંતથી અને રસથી આ બધી પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છો, એ એક સારી નિશાની છે। મને પણ એનો આનંદ છે, તમે ખૂબ સારો સહકાર અને સારો અભ્યાસ કરી રહ્યા છો। ચાલો મિત્રો, દળના સંદર્ભમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત શું કહેવા માગે છે એ સમજીએ, અને એના પર આધારિત એવું એક સૂત્ર પણ જોઈએ, અને બીજી નાની નાની એવી એક બે બાબતોની ચર્ચા આજના લેક્ચરમાં આપણે કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારી સામે એક આકૃતિ મેં રજૂ કરી છે। આ આકૃતિમાં જુદા જુદા દ્રવ્યમાન ધરાવતા 4 કણો આપેલા છે। એક કણ કે જેનું દ્રવ્યમાન M1 છે, બીજું કણ જેનું દ્રવ્યમાન M2 છે, ત્રીજું કણ કે જેનું દ્રવ્યમાન M3 છે, અને ચોથું કણ કે જેનું દ્રવ્યમાન M4 છે। વિદ્યાર્થી મિત્રો, આ જે દળ આપ્યું છે એ છે M3, આ જે આપ્યું છે એ દળ છે M4। જુદા જુદા 4 કણો તમારી સામે જુદા જુદા અંતરે પડ્યા હોય એવી રીતના દર્શાવ્યા છે। આ બધા જ કણો પોતાની જગ્યાએ સ્થિર છે। આપણે જાણીએ છીએ કે આ દરેક કણો એકબીજા ઉપર બળ લગાડતા હશે, M1 M2 ઉપર પણ બળ લગાડે, M2 M1 પર પણ બળ લગાડે, એવી જ રીતે દરેક કણ એકબીજા ઉપર બળ લગાડતા હશે। પરંતુ મારે M1 પર બાકીના બીજા બધા કણો દ્વારા લાગતું કુલ બળ કેટલું છે તે જાણવું છે। જ્યારે એક કરતાં વધારે કણ કે દળ હાજર હોય અને આ બધા ભેગા થઈ અને કોઈ એક કણ ઉપર બળ લગાડતા હોય ત્યારે
તે કણ પર લાગતું બળ ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા કઈ રીતે શોધવું એ સમજૂતી, એટલે જ સંપાતપણાનો સિદ્ધાંત થયો. બરોબર, જો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે આપણને જોઈ, કોઈ એક કણ પર બધા કણોને કારણે લાગતું ગુરુત્વાકર્ષણ બળ એ દરેક કણને કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. આથી એમ કહેવાય કે કોઈ બે કણ પડ્યા હોય એમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ કોઈ ત્રીજો કણ આવવાથી બદલાતું નથી. આ બંને વચ્ચે જેટલું બળ લાગતું હોય, બરાબર, એ બળ તો લાગતું જ હોય, પરંતુ હવે ત્રીજો કણ આવ્યો તો એ પણ બળ લગાડશે. એ ત્રીજા કણની હાજરીને કારણે આ બંને વચ્ચે લાગતા બળના મૂલ્યમાં કોઈ ફેરફાર નહીં થાય. એટલે જ ગુરુત્વાકર્ષણ બળનો જે કિસ્સો છે એને ટુ બોડી ફોર્સના કિસ્સા તરીકે ઓળખવામાં આવે છે. ટુ બોડી ફોર્સ, બે વચ્ચે લાગતું સ્વતંત્ર બળ. ઉદાહરણ આપીને તમને સમજાવું, તરત સમજાઈ જશે. માનો કે સૂર્યમંડળની અંદર જુદા જુદા ગ્રહો છે, તે ભ્રમણ કરે છે સૂર્યની ફરતા. એમાં આપણી પૃથ્વી છે એ પણ સૂર્યની ફરતી પ્રદક્ષિણા કરે છે. એ દરમિયાન સૂર્ય દ્વારા પૃથ્વી ઉપર ગુરુત્વાકર્ષણનું બળ લાગી રહ્યું છે. હવે આ જે બળ લાગે છે એ કેટલું છે એ આપણે ગણતરી કરી લીધી. હવે બ્રહ્માંડમાંથી કોઈ એક ત્રીજો ગળ વધારાનો એક ગ્રહ આવ્યો બ્રહ્માંડમાંથી અને એ રીતે પૃથ્વીની એટલે સૂર્યની ફરતે ફરવા માંડ્યો. આથી કહીને સૂર્ય અને એ બ્રહ્માંડમાંથી આવેલો નવો ગ્રહ છે એમની વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હશે, અને એ ગ્રહ અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષણનું બળ લાગતું હશે. પરંતુ ખાસ નોંધો, હું જે કહેવા જઈ રહ્યો છું એ કઈ વાત છે કે બ્રહ્માંડમાંથી કોઈ એક વધારાનો ગ્રહ આવી અને સૂર્યમંડળમાં ઉમેરાઈ જાય તો એને લીધે પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની અંદર તશું પણ ફેરફાર થતો નથી, લગરીકે પણ ફેરફાર થતો નથી, જરા પણ ફેરફાર થતો નથી. એ પહેલો ગ્રહ જ્યારે નહોતો ત્યારે એ બંને વચ્ચે લાગતું હતું એટલું જ બળ, આની હાજરીને કારણે એટલું જ લાગશે. હા, એક નવી ઘટના બની કે પહેલાં પૃથ્વી ઉપર સૂર્ય એક જ બળ લગાડતો હતો, હવે ઓલો ગ્રહ આવ્યો તો એની સાથે પણ બળની આંતરક્રિયા થઈ. ટૂંકમાં બે પદાર્થોની હાજરીમાં કોઈ ગુરુત્વાકર્ષણ બળ હાજર હોય તો ત્રીજો પદાર્થ હાજર થવાને કારણે એ બંને વચ્ચે લાગતું બળ બદલાતું નથી. પરંતુ જેમ જેમ નવા નવા કણો આવતા જાય તેમ તેમ તે દરેક આપેલા કણ અહીંયા એમ વન ઉપર બળ લગાડતા જાય. આથી કરીને એમ વન પર લાગતું કુલ ગુરુત્વાકર્ષણનું બળ તમારે જો શોધવું હોય તો દરેક કણો દ્વારા લાગતા ગુરુત્વાકર્ષણ બળના સ્વતંત્ર સદિશ સરવાળો કરવો પડે, અને આ સદિશ સરવાળા કરવાથી આપણને જે ફાઇનલી મળે તે આપેલા એમ વન પર લાગતું કુલ બળ કહેવાય. સંપાતપણાનો સિદ્ધાંત આપણને સદિશ સરવાળાની રીત સમજાવે છે. ક્લિયર થયું ભાઈ? ફરી વખત સિદ્ધાંત શું કહે છે એ હવે તમને સમજી લઈએ, પછી સૂત્ર તરફ આગળ વધીએ. સૂત્ર તો બહુ સહેલું છે. શું કીધું આપણે, શું સમજાવ્યું આ બધી ચર્ચા દ્વારા? બરોબર, એ બધી ચર્ચાનો નિચોડ સિદ્ધાંતમાં આવી જાય છે. કોઈ એક કણ પર બધા કણોને કારણે લાગતું ગુરુત્વાકર્ષણનું બળ એ દરેક કણને કારણે લાગતા ગુરુત્વાકર્ષણ બળના સદિશ સરવાળા જેટલું હોય છે. અહીંયા આપણે આકૃતિ આપી છે, આ એમ વન છે, આ એમ ટુ છે. એમ વન થી એમ ટુ ની દિશામાંનો એકમ સદિશ જેને આપણે આર વન ટુ દ્વારા રજૂ કર્યો છે, આર વન ટુ છે એને આ રીતે પણ રજૂ કરી શકાય, માઇનસ આર ટુ વન. આની ચર્ચા આપણે લેક્ચર નંબર 2 કરી છે, યાદ છે ભાઈ? હા, તમને યાદ છે? સરસ, તમને યાદ છે? હા, શું યાદ છે કયો જોઈ? હા, સાબાશ, વેરી ગુડ, વાહ ભાઈ વાહ.
લ્યો શું કીધું ખ્યાલ આવ્યો ભાઈ એને? એ ભાઈ એમ વાત કરી કે સાહેબ બળની દિશા બદલાઈ જાય ત્યારે સદિશના નિયમ અનુસાર ત્યાં ઋણ નિશાની લાગે, બરોબર છે? વેરી ગુડ. ઋણ નિશાની એ સદિશના સંદર્ભની અંદર વિરુદ્ધ દિશાનું સૂચન કરે છે. એટલે આર વન ટુ એ આ દિશામાંનો એકમ સદિશ હોય તો આર ટુ વન એ આ દિશામાંનો એકમ સદિશ હશે, બરોબર ને ભાઈ? હા, વેરી ગુડ, વેરી ગુડ, સરસ હો ભાઈ, બહુ તાજું છે, મજા આવી. તો આ આપણે આકૃતિ રજૂ કરી છે. એવી જ રીતે આ એમ વન અને એમ થ્રી છે, એની દિશામાંનો એમ વન થી એમ થ્રીની દિશામાંનો એકમ સદિશ આર વન થ્રી તરીકે રજૂ કર્યો. એકમ સદિશો એના ઉપર નિશાની આવી આવે એ હવે તમે હા જાણો છો, બરોબર છે? વાત દોસ્તો, હા સાબાશ. એવી જ રીતે અહીંયા એમ વન અને એમ ફોર એની દિશામાંનો એકમ સદિશ છે એને આપણે આર વન ફોર તરીકે રજૂ કર્યો. તો એમ વન કણ પર એમ ટુ એમ થ્રી અને એમ ફોર દ્વારા લાગતું કુલ બળ કેટલું છે એ જો આપણે જાણવું હોય તો ટુ દ્વારા વન પર લાગતું બળ, થ્રી દ્વારા વન પર લાગતું બળ અને ફોર દ્વારા વન પર લાગતા બળ છે એ બધા બળોનો સદિશ સરવાળો કરવાથી આપણને એમ વન પર લાગતું કુલ બળ મળશે. ક્લિયર ભાઈ? હવે કામ સહેલું થઈ ગયું. ગુરુત્વાકર્ષણનો નિયમ છે એનું સૂત્ર તો તમે જાણો છો. હા, છેલ્લે ખૂણાની અંદર ભાઈ, હા સાવાશ, ઊભા થાવજો. હા, સૂત્ર શું છે? હા, એફ બરોબર, સાબાશ, બરોબર છે, સાચું બોલો બોલો. એફ બરોબર, હા સરસ, એફ બરોબર કેપિટલ જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર. વેરી ગુડ. હવે આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે, બરોબર? ચાલો જો ઉપયોગની અંદર પહેલાં આપણે એમ વન પર એમ ટુ દ્વારા લાગતું બળ છે ને એ કેટલું છે એના માટેનું સૂત્ર લખવું છે. એટલે આપણે અહીંયા લખ્યું એમ વન દળના કણ પર એમ ટુ દળના કણ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણનું બળ. એટલે એફ વન ટુ, ટુ દ્વારા વન પર બળ લાગે છે એટલે બળની દિશા વન થી ટુ તરફ છે, બરોબર. કેપિટલ જી એમ વન એમ ટુ અપોન આર વન ટુ સ્ક્વેર ઇન્ટુ એકમ સદિશ આર વન ટુ. આને માનાંકમાં લખો તો પણ ચાલે, બાકી આપણને ખબર જ છે એ અંતર છે અને અંતર કોઈ દિવસ ઋણ હોય નહીં, બરોબર. એટલે આને માનાંકમાં પણ ઘણી વખત લખવામાં આવે છે. આનું અમારે લખવું હોય પણ અહીંયા આર વન ટુની બદલે આર ટુ વન લખવું હોય તો શું ફેરફાર થાય કોણ કહેશે? ચાલો, એકમ સદિશ આર વન ટુ લખ્યું છે એની બદલે આર ટુ વન મારે લખવું છે. હા, તમે કહો, હા બરોબર, હા ઊભા થાવ, ઊભા થાવ, કયો સાબાશ, હા કયો જોઈ, અરે વાહ, લ્યો સરસ થઈ ગયું, કામ થઈ ગયું. શું કીધું એમણે? આર વન ટુ ની બદલે આર ટુ વન લખવું હોય તો આગળ ઋણ નિશાની લખવી પડશે, બરોબર ને ભાઈ? સરસ. આથી કરીને બે દ્વારા એક પર લાગતો બળનું આ જે સદિશ સ્વરૂપ છે એને આ પણ આ રીતે પણ લખી શકાય. જો અહીંયા આપણે આર ટુ વન લખ્યું, વન ટુ ની બદલે ટુ વન લખ્યું, તો મારે શું કરવું પડે? આગળ ઋણ નિશાની કરવી પડે. સાચી વાત છે ભાઈની, સરસ સરસ, બરોબર. એટલે આને આમ પણ લખી શકાય. અહીંયા આર વન ટુ લખો કે આર ટુ વન લખો અહીંયા ફેર પડતો નથી, કારણ કે આ તો હંમેશા ધન જ છે. અહીંથી અહીંનું અંતર કે અહીંથી અહીંનું અંતર, એ અંતર બે સરખા જ હોય, બરોબર કે નહીં? એટલે છેદની અંદર ટુ વન ન લખો ને વન ટુ લખો તો એમાં કોઈ ફેર પડતો નથી. ક્લિયર? આ જે સૂત્ર લખ્યું એ એમ ટુ દ્વારા એમ વન પર લાગતા બળની વાત કરી, બરોબર. એટલે એ દિશા આ બાજુ હશે, એટલે જો અહીંયા એરો કરીને બતાવ્યું બળની દિશા આ બાજુ હશે. એવી રીતે એમ થ્રી દ્વારા એમ વન પર લાગતું ગુરુત્વાકર્ષણનું બળ છે એ જો રજૂ કરવું હોય સદિશ સ્વરૂપે તો કેમ રજૂ કરાય? જોવો જોઈએ. અહીંયા આર વન ટુ એ એમ વનથી એમ ટુ દિશામાંનો એકમ સદિશ છે, જ્યારે આર ટુ વન એ એમ ટુ થી એમ વનની દિશામાંનો એકમ સદિશ છે. હવે ત્રણ દ્વારા એક પર લાગતું બળ
आज रीते एम वन दलना कण पर एम टू एम थ्री दलना कण द्वारा लागत गुरुत्वाकर्षण बल एना माटेनुं सूत्र हवे तो क्लियर थई गयुं। हवे जोया सिवाय कोण तमारामांथी कहेशे हवे तो आ क्लियर थई गयुं। हाँ वच्चेनी मेच, हाँ बरोबर, हाँ तमे तमे क्यों जोई, हाँ सरस बोलो जोई शुं, हाँ बरोबर, शाबाश शाबाश, वेरी गुड, बेसी जाओ, बहु सारू। शुं कीधुं एमने, एफ वन थ्री बरोबर कैपिटल जी एम वन एम थ्री अपॉन आर वन थ्री नो वर्ग इंटू एकम सदीश आर वन थ्री। आ हूँ जो बोलियो ये हवे जो बोर्ड पर लखेलू छे एफ वन थ्री एटले के त्रण द्वारा एक पर लागतु बल बराबर कैपिटल जी एम वन एम थ्री अपॉन आर वन थ्री नो स्क्वेर अथवा एम न लखवू होय तो माइनस जी एम वन एम थ्री अपॉन आर थ्री वन नो स्क्वेर एकम सदीश आर थ्री वन। आ त्रण पर त्रण द्वारा एक पर लागतु बल हवे एज रीते विद्यार्थी मित्रों एम फोर द्रव्यमान धरावतो जे कण छे एना द्वारा आ एम वन उपर लागतु बल एना माटेनुं सूत्र तो हवे क्लियर ज थई जाए, नवू कशुं छे नहीं। पण रिविजनो फायदो छे ने भाई, जूनू ताजू थाय, नवू जाणवा मळे अने कॉन्फिडन्स वधे, बराबर ने भाई? वेरी गुड, सारू सारू। तथा एम वन दळना कण पर एम फोर दळना कण द्वारा लागतु गुरुत्वाकर्षण बल एफ वन फोर इज इक्वल टू कैपिटल जी एम वन एम फोर अपॉन आर वन फोर नो स्क्वेर इज इक्वल टू माइनस जी एम वन एम फोर अपॉन आर फोर वन नो स्क्वेर अने एकम सदीश आर फोर वन। त्रणेय सूत्र एक ज सरखा छे, परंतु एक वार बे द्वारा लागतु बल, पछी त्रण द्वारा लागतु बल अने पछी हाँ चार द्वारा लागता बल माटे अलग अलग सूत्रों लख्या। हवे एक पर लागतु कुल बल शोधवू होय तो शुं करवू पड़े? हा शाबाश, लो क्लियर थई गयुं। શું કીધું એમણે કે એક પર લાગતું બળ શોધવું હોય તો આ જે બળો શોધ્યા એ ત્રણેય બળોનો સદિશ સરવાળો કરવાથી આપણને વન પર લાગતું કુલ દળ મળી જાય, બરોબર? એટલે આપણે એમ વન દળના કણ પર લાગતું કુલ બળ શોધવા માટે આ બધા બળોનો સદિશ સરવાળો કરવાથી આપણને એફ એમ વન પર લાગતું કુલ બળ જાણવા મળે, બરોબર? તો આ બધી કિંમત છે એ અહીંયા મૂકી દો, એ બધામાંથી કેપિટલ જી કોમન નીકળે કૌંસમાં એમ વન એમ ટુ અપોન આર વન ટુ નો સ્ક્વેર વત્તા એમ વન એમ થ્રી અપોન આર વન થ્રી નો સ્ક્વેર અને વત્તા એમ વન એમ ફોર અપોન આર વન ફોર નો સ્ક્વેર। આ બધા બળોનું પરિણામી બળ કઈ દિશામાં લાગશે એની દિશા સદિશ સરવાળાના રીતની મદદથી શોધી શકાય, પરિણામી બળની દિશા, જેનો ઉલ્લેખ આપણે અહીંયા નથી કર્યો, પણ છતાં જો એનો ઉલ્લેખ કરીને લખવું હોય તો આની બહારના ભાગમાં તમે આ પ્રમાણે લખી શકો, આમ કરીને આમ અહીંયા બહાર ગુણાકારમાં, જ્યાં આ જે છે આ બધા બળોના પરિણામી બળની દિશામાંનો એકમ સદિશ છે તેમ કહેવાય। વિદ્યાર્થી મિત્રો, એક કરતાં વધારે કણો કોઈ એક કણ પર બળ લગાડતા હોય ત્યારે તેના પર લાગતું બળ એ દરેક કણને કારણે લાગતા બળોના સદિશ સરવાળા જેટલું હોય છે, જેને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય। લ્યો, બહુ જ સહેલો સંપાતપણાનો સિદ્ધાંત છે। આ જ રીતે કોઈ એક વિદ્યુતભાર પર એક કરતાં વધારે વિદ્યુતભારો બળ લગાડતા હશે ત્યારે આપેલા વિદ્યુતભાર પર લાગતું કુલ વિદ્યુતીય બળ શોધવા માટે તમારે આ જ રીતના સદિશ સરવાળો કરવો પડશે। બારમા ધોરણમાં સેમ ટોપિક આવશે, આ ટોપિક જેટલો સારો અત્યારના સમજ્યા છો એનો તમને બારમા ધોરણમાં ભરપૂર ફાયદો થવાનો। વિદ્યાર્થી મિત્રો,
આ સંપાતપણાનો સિદ્ધાંત થયો. પણ સાથે સાથે આપણી ટેક્સ્ટબુકની અંદર ગુરુત્વીય તીવ્રતા નામનો એક શબ્દ આપેલો છે, મારે તમને એ ક્લિયર કરાવવો છે. ગુરુત્વીય તીવ્રતા એટલે શું? તો કે એકમ દ્રવ્યમાન ધરાવતા કોઈ કણ પર જે ગુરુત્વીય બળ લાગે તે ગુરુત્વીય બળને તે સ્થાન પાસેની આપેલા અંતર માટેની ગુરુત્વીય તીવ્રતા ઇન્ટેન્સિટી કહેવાય, ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી. જો સાંભળો, ગુરુત્વીય તીવ્રતા એ નવો શબ્દ છે, બરોબર. એની વ્યાખ્યા શું છે? એકમ દ્રવ્યમાન ધરાવતા પદાર્થ પર પૃથ્વીને કારણે જે કંઈ ગુરુત્વાકર્ષણનું બળ લાગે એ ગુરુત્વાકર્ષણ બળને તે સ્થાન પાસેની પૃથ્વીની ગુરુત્વીય તીવ્રતા કહેવાય. ગુરુત્વીય તીવ્રતાની સમજૂતી ગુરુત્વ પ્રવેગ સાથે સંકળાયેલી છે. પણ તમને ગુરુત્વીય તીવ્રતાની વ્યાખ્યા ક્લિયર થઈ? જો અહીંયા નોંધ સાથે લખી છે, યાદ રાખવાનું, આ બધું બહુ જ કામ લાગવાનું છે. આપેલા બિંદુએ એકમ દળ દીઠ લાગતા ગુરુત્વ બળને તે બિંદુ આગળની ગુરુત્વીય તીવ્રતા આઈ કહે છે. સૂત્ર લખવું હોય તો આઈ બરોબર એફ અપોન એમ, અને એફ છે એ ગુરુત્વીય બળ છે અને એમ છે એ દળ છે. મને કયો જોઈએ? એફ અપોન એમ, એના ઉપરથી ગુરુત્વીય તીવ્રતાનો એકમ શું લખાય? હા, બધાને ખ્યાલ છે? સાબાશ, હાથ મૂકી દો. ચાલો, કોનો વારો હજી કોઈ દિવસ આવ્યો નથી? બધાનો આમ તો આવી ગયો છે. હા હા, પણ તમારો ઘણા દિવસથી વારો નથી આવ્યો ભાઈ. હા, તમે ભાઈ, હા બોલો. ગુરુત્વીય તીવ્રતા આઈ બરોબર એફ અપોન એમ, એના ઉપરથી ગુરુત્વીય તીવ્રતાનો એકમ શું? હા, સાબાશ. સારા, લ્યો, કામ થઈ ગયું. શું કીધું એમને? ન્યૂટન પ્રતિ કિલોગ્રામ, બરોબર છે. અહીંયા બળ છે, અહીંયા દળ છે, ન્યૂટન પ્રતિ કિલોગ્રામ. તો હવે તમને ગુરુત્વીય તીવ્રતાનું પારિમાણિક સૂત્ર પૂછે તો આવડે ને ભાઈ? આવડવું જ જોઈએ ને. હા, આવડે છે બધાને. સાબાશ સાબાશ, બરોબર છે. અહીંયા બળનું પારિમાણિક સમીકરણ લખી નાખો, અહીંયા દળનું લખી નાખો, એટલે વાત થઈ ગઈ પૂરી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની ચર્ચા કરતા હોય ત્યારે એક વાત ખાસ મગજમાં રાખો કે કોઈ બિંદુવત પદાર્થ હોય કે જેનું દળ ખૂબ ઓછું છે, એના ઉપર પૃથ્વી જેવો કોઈ વિસ્તૃત પદાર્થ કે જેનું દળ બહુ જ વધારે છે, એવો કોઈ વિસ્તૃત પદાર્થ જ્યારે બળ લગાડતો હોય ત્યારે આપણે ગુરુત્વાકર્ષણનો નિયમ સીધે સીધો લાગુ પાડી શકતા નથી. ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું? એફ બરોબર કેપિટલ જી, એમ વન એમ ટુ અપન આર સ્ક્વેર, સીધો લાગુ ન પાડી શકાય. કારણ કે પૃથ્વી છે એ તો વિસ્તૃત પદાર્થ છે. પૃથ્વીની સપાટી ઉપર રહેલો આ આટલો ભાગ એની ઉપર બળ લગાડે, આટલો ભાગ એની ઉપર બળ લગાડે, એ બેના દળ અલગ અલગ હોય, એ બંનેનું આપેલા બિંદુથી અંતર અલગ અલગ હોય, એટલે બંને દ્વારા આની ઉપર લાગતું બળ એ જુદું જુદું હોય. આથી કહીને ખાસ સમજો કે બિંદુવત દળ ધરાવતા કણ પર પૃથ્વી જેવા વિસ્તૃત પદાર્થ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષણનું બળ ગુરુત્વાકર્ષણના નિયમ દ્વારા સીધે સીધું શોધી શકાતું નથી. પરંતુ આવા સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને કલનશાસ્ત્ર એટલે કે ગણિતનો એક ટોપિક છે, કલનશાસ્ત્ર દ્વારા તમે આપેલા બિંદુવત પદાર્થ પર આ વિસ્તૃત પદાર્થ દ્વારા લાગતું બળ છે એની ગણતરી કરી શકો. અને આવા અટપટા કિસ્સાઓ છે એની ગણતરી કરવા માટે જ તમારી સામે આ સંપાતપણાનો સિદ્ધાંત રજૂ કર્યો. હા, ભવિષ્યની અંદર આ બધી વસ્તુઓ તમને છે એ ઉપયોગી થવાની છે, એટલે એ નોંધ પણ આપણે સાથોસાથ અહીંયા લઈ લીધી છે. બરોબર, શું લીધું છે? કે પૃથ્વી જેવા વિસ્તૃત અથવા તો વિસ્તારિત એટલે કે ખૂબ જ મોટા પદાર્થ અને બીજા એક બિંદુવત એટલે કે ખૂબ જ નાના દળ વચ્ચેનું ગુરુત્વબળ શોધવા માટે એફ બરોબર જી એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર સીધે સીધું વાપરી શકાતું નથી. આ માટે સંપાતપણાનો સિદ્ધાંત તથા કલનશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ક્લિયર? બસ, આજના ટોપિકની અંદર બહુ સરસ મજાની તમારા બધાના સહકારથી બહુ સારી ચર્ચાઓ કરી. તમે પણ નિયમિત અંતરે જ્યારે જ્યારે હું પ્રશ્ન પૂછું છું ત્યારે ત્યારે મોટાભાગે પરફેક્ટ આન્સર તમારા તરફથી મળે છે, સાચા જવાબ મળે છે.
हाँ कोईक वार कोईक विद्यार्थी जवाब आपवामां थाप खाई जाए छे, पण ए तो चाले अने ए तो थवुं ज जोईए तो ज साची वात जाणवा मळे ने भाई। सरस सरस, सारूँ बहु सारूँ। तो आपणे आ बधी वातो अने आ बधी चर्चाओ द्वारा આજે ગુરુત્વાકર્ષણ ચેપ્ટરનું લેક્ચર નંબર 3 છે એ અહીંયા પૂરું કરીએ છીએ। હવે પછી લેક્ચર નંબર 4માં ગુરુત્વ પ્રવેગના સંદર્ભની અંદર નવા જ ટોપિકની એક ચર્ચા કરવા માટે આપણે સૌ ફરીથી પાછા ભેગા મળીશું। ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય હિન્દ, જય ભારત। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।